મોરબી જલારામ મંદિર દ્વારા દર વર્ષે સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિ ખૂબ ધામધૂમપૂર્વકથી ઉજવવામાં આવતી હોય છે, ત્યારે આ વર્તમાન વર્ષે પણ સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે પંચવિધ કાર્યક્રમો કરી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। જલારામ બાપાની 224મી જન્મ જયંતિ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પ્રભાત ધૂન, અન્નકૂટ દર્શન તેમજ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ, ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોરબીમાં આજે પ્રાતસ્મરણીય જલારામ બાપાની 224મી જન્મ જયંતિ નહીં માત્ર રઘુવંશી સમાજ પૂરતી સીમિત પણ સમસ્ત મોરબીની પ્રજા રંગે ચંગે આજે જલારામ બાપાના પાવન દર્શન કરીને ઉજવી રહી છે, ત્યારે આ જલારામ બાપાના મંદિરના પાવન ધામમાં મેં પણ જલારામ બાપાને મારું શીશ ઝુકાવીને પ્રજાના કલ્યાણ માટે પ્રાર્થના કરેલી છે। દેને કો ટુકડા ઓર લેને કો હરિનામ એવી જલારામ બાપાની જે ધૂણી ધખાવીને વીરપુરમાં એમને સેવા આદરેલી એ ગુજરાત હોય, ભારત હોય કે વિશ્વ હોય, જલારામ બાપાની સેવા આજે ચોમેર પ્રસરી છે। ત્યારે મોરબીમાં સમસ્ત રઘુવંશી સમાજે જલારામ બાપાના મંદિરના માધ્યમને ધ્યાનમાં રાખીને સવારે પ્રભાત ફેરી કરી અન્નકૂટ ધૈરો અને ખાસ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પ્રતિવર્ષ આ ધામમાં કરવામાં આવતું હોય છે। આજે જે અજવાળા કરે છે જાનના જોખમે એવા વીજ હેલ્પરો જે વીજ પોલ ઉપર ચડીને પણ આપણને અજવાળા આપતા હોય છે એમના સન્માનનો કાર્યક્રમ રાખેલો છે, શોભાયાત્રા રાખેલી છે અને સાંજે સમસ્ત રઘુવંશી સમાજની નાત રાખવામાં આવેલી છે, એમાં પણ સૌ ઉમટી પડવાના છે। અને આ તકે હું જલારામ બાપાને મારા કોટી કોટી વંદન કરું છું, આયોજકોને હું મારા ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સ્વયંસેવકોને પણ ખૂબ ખૂબ અભિનંદન। વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પ્રતિ વર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવાઈ રહી છે। આજરોજ પૂજ્ય જલારામ બાપાની 224મી જન્મ જયંતિ નિમિત્તે સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે, જે અંતર્ગત સવારે પ્રભાત ધૂન, ત્યારબાદ અન્નકૂટ દર્શન, ત્યારબાદ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ તેમજ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા। તે ઉપરાંત બપોરે 2:30 કલાકે સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રાનું અનેરું આયોજન કરવામાં આવેલ અને પૂજ્ય જલારામ બાપાના નાચ જમણનું પણ અનેરું આયોજન કરવામાં આવેલ। મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરની છેલ્લા 12 વર્ષની એક પરંપરા રહી છે કે પ્રતિવર્ષ પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે સમાજના વિશેષ વ્યક્તિઓને આમંત્રિત કરીને જલારામ જયંતિ ઉજવવામાં આવે છે, જે અંતર્ગત 1 વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો દ્વારા, 1 વર્ષે મનોવિકલાંગ બાળકો દ્વારા, વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા, અનાથાશ્રમની બાળાઓ દ્વારા, કિન્નરો દ્વારા, ભિક્ષુકો દ્વારા તેમજ શહીદ પરિવાર દ્વારા તેમજ મહિલા ટ્રાફિક બ્રિગેડ દ્વારા, હોટેલમાં કામ કરતી પરપ્રાંતીય મહિલાઓ દ્વારા અને કોરોના કાળ દરમિયાન કોરોનાના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કેક કટિંગ કરી જલારામ જયંતિ ઉજવવામાં આવી હતી। ત્યારે પ્રવર્તમાન વર્ષે પીજીવીસીએલની અંદર કામ કરતા વીજકર્મીઓ કે જેઓ થાંભલે ચડીને આપણા ઘરમાં અજવાળા પાથરે છે અને જ્યારે આપણે લાઇટ જાય ત્યારે સૌથી વધુ ભલુપૂર્વ આપણે એમને જ કહેતા હોઈએ છીએ કે જેની સમાજ કોઈ નોંધ લેતું નથી, તો સમાજમાં સમરસતાની ભાવના જાગે અને એકબીજા પ્રત્યેનો આદરભાવ પ્રગટ થાય તે હેતુસર આજરોજ વીજકર્મીના વરદસ્તે કેક કટિંગનું અનેરું આયોજન કરવામાં આવેલ। નિર્મિત કક્કડ, પ્રમુખ જલારામ સેવા મંડળ, મોરબી।